ચોમાસું સત્ર 22 જુલાઈ થી શરૂ થઈ રહ્યું છે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ અને નાણામંત્રી સીતારામનનું સતત 7મું બજેટ હશે. તેણીને 2019માં ભારતની પ્રથમ પૂર્ણ સમયની મહિલા નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી છે. ત્યારથી સીતારામને આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટ સહિત સતત 6 બજેટ રજૂ કર્યા છે. નાણાકીય વર્ષ 2024-25 માટેનું સંપૂર્ણ બજેટ તેમનું સતત 7મું બજેટ હશે. તે દેસાઈના રેકોર્ડને વટાવી જશે જેમણે 1959 અને 1964 વચ્ચે સતત 5 પૂર્ણ બજેટ અને 1 વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે. જો કે સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ હજુ પણ દેસાઈના નામે છે. સીતારમણ આવતા મહિને 65 વર્ષના થશે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ અઠવાડિયું રજૂ થનાર સામાન્ય બજેટમાં નવી પેન્શન સિસ્ટમ અને આયુષ્માન ભારત જેવી સામાજિક સુરક્ષા સંબંધી યોજનાઓ અને કેટલીક અન્ય જાહેરાતો પણ થઈ શકે છે. જો કે આવકવેરાના મામલામાં રાહતની આશા ઓછી છે. તેમનું એમ પણ કહેવું છે કે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ કૃષિ ફાળવણીમાં વધારો અને સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના પગલા પર ભાર મૂકવાની